કેમ છો બધા? મજામાં? ચાલો તો શરૂ કરીએ આજનો લેક્ચર. તો ગયા લેક્ચરમાં આપણે શું જોયું હતું? છેલ્લા લેક્ચરમાં આપણે આપણી વાતભટ્ટીનો ઉપયોગ કરીને કે ભારતની તમારી પાસે વાતભટ્ટી હતી બરોબર, જેનો આપણે શું કર્યો હતો, ઉપયોગ કર્યો હતો, જે અલગ અલગ આપણે તાપમાન આપેલા હતા બરોબર, જેના ઉપરથી ધાતુ અયસ અને લાઇમસ્ટોન અને કોક એ બધું નાખીને આપણે આયન, આયન એટલે કે આપણું જે લોખંડ છે એનું શું કર્યું હતું, નિષ્કર્ષણ કર્યું હતું બરાબર. એટલે કે આપણે જે આયનની અયસ હોય એમાંથી અશુદ્ધ આયન આપણને મળ્યો હતો જેનું શુદ્ધિકરણ બાકી છે. પણ આપણે ક્યાં સુધી પહોંચ્યા હતા કે તમને છેલ્લે ઘડતર લોખંડ બરોબર અને બીજા કેવા કેવા લોખંડ હતા તમારી પાસે, તો ભડતર લોખંડ, કાચું લોખંડ, ઘડતર લોખંડ આ બધા ત્રણ ચાર જાતના લોખંડ છેલ્લે મળ્યા હતા. આપણે શું જોઈ રહ્યા છીએ, જે ધાતુ કર્મવિધિના ઉષ્મા ગતિકીય સિદ્ધાંતો છે એના ઉપયોગો આપણે જોઈએ છીએ. એટલે કે આ જે એલિંગહામને આકૃતિ છે આ શું છે, એલિંગહામની આકૃતિ, આનો ઉપયોગ કરીને, આનો ઉપયોગ કરીને આપણે નિરીક્ષણ કરી રીતે કરશું ધાતુનો. એટલે કે કોઈ પણ પ્રક્રિયાનું જો તમારે કોઈ પણ ધાતુનું તમારે રિડક્શન કરવું છે તો એના માટે કયો રિડક્શન કરતા સૌથી સારો પડશે અને એ કયો મળશે એના પરથી ખબર પડી પડ્યા પછી વાત બદલીનો ઉપયોગ કરીને અથવા તો પરાવર્તનની બદલીનો ઉપયોગ કરીને તમે કઈ રીતે ધાતુનું અશુદ્ધ સ્વરૂપ મેળવો છો. પછી આપણે શુદ્ધિકરણ ભલે કરીએ પણ એક અશુદ્ધ સ્વરૂપ કઈ રીતે મેળવો છો એનું આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. તો આ એનું જોઈ લીધું, હવે વારો આવ્યો કોપરનો બરોબર. તો જોઈએ કોપર કોપર ઓક્સાઇડ કોપર ધાતુમાં રિડક્શન કરી નાખી દે. કેટલું સરળ
ચાલો આપણે આયા નું કેટલું તાપમાન જોઈ લો કે 1400 હતું ને 1400 કેલ્વિન જેટલું આમાં કેટલું તાપમાન આપવાનું છે 500 થી 600 કેલ્વિન ઘણું ઓછા તાપમાને કોપર ઓક્સાઇડ છે પેલું કેનાથી તમે કરી શકો તો કાર્બન થી કાર્બન મોનોક્સાઇડમાં જે ઓક્સિડેશન થાય એ અને કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થાય એ બંને રિડક્શન કરતા વાપરી શકાય બરોબર બીજો પોઈન્ટ કેટલા તાપમાને 500 થી 600 કેલ્વિન તાપમાને શું થઈ જાય રિડક્શન થઈને તમને શું મળી જાય તમારી ધાતુ મળી જાય બરોબર તાપમાને રિડક્શન એટલે રિડક્શન ખૂબ ઓછા તાપમાને થઈ ગયું આપણું બરોબર હવે રિડક્શન થશે કઈ રીતે તો તમારી પાસે પહેલા તો કોપર જે છે ને સલ્ફાઇડ સ્વરૂપે હોય એટલે સૌથી પહેલા કોપર નું કોપર સલ્ફાઇડ માંથી કોપર ઓક્સાઇડ માં બને બરોબર કોપર સલ્ફાઇડ કે મારો જે છે એને તમે શું કહો ભૂંજન કોપર સલ્ફાઇડ એટલે પહેલા કોપર સલ્ફાઇડ નું માળખું શું કરીશું ભૂંજન ભૂંજન એટલે શું કે તમે ઓક્સિજન વાળી ગરમી આપો એને જ્યારે તમે પીગળાવો જે તમારું અયસ્ક થશે કોપર સલ્ફાઇડ એટલે કે અયસ્કનું ભૂંજન એમ કહેવાય કેમ કે કોપરના અયસ્ક સલ્ફાઇડ સ્વરૂપે હશે બરાબર એટલે જે કોપર સલ્ફાઇડ જે છે આપણે એને શું કહીશું આપણે ભૂંજન ભૂંજન એટલે શું થાય તમે જ્યારે પીગળાવો અયસ્કને ત્યારે એને જે ગરમી આપો એ તમે જે સોરી જે તાપમાન આપો છે એમાં તમને ઓક્સિજનની હાજરી પણ આપો બરાબર એટલે ઓક્સિજન અને સલ્ફર શું કરી દેશે એકબીજાની જગ્યા બદલી દેશે કઈ રીતે પ્રક્રિયા થશે ભૂંજનની પ્રક્રિયા કોપર ઓક્સાઇડ સલ્ફાઇડ હશે તમારા ઓક્સિજન સાથે રિએક્શન કરશે બરાબર તો કોપર ઓક્સાઇડ બનશે અને SO2 જે છે વાયુ એ આ વાયુ નીકળી જશે બરાબર આ કોપર ઓક્સાઇડ છે આ કોપર સલ્ફાઇડ છે આ ઓક્સાઇડ આ સલ્ફાઇડ તમે આને સંતુલિત કરો તો ઓક્સિજન અહીંયા બે અહીંયા 1 2 3 છે કોપર 2 સલ્ફર 1 સલ્ફર 1 ઓક્સિજન અહીંયા 3 છે હું માનું કે અહીંયા 3 કરી દઉં તો અહીંયા 6 કરવા છે મારે તો અહીંયા 2 છે અહીંયા 1 છે તો અહીંયા હું શું કરી દઉં 2 તો એ 1 કરી દે તો અહીંયા 2 એટલે 2 4 6 સલ્ફર 2 થી જે કોપર 4 થઈ ગઈ 2 કરી દઉં થઈ ગઈ પ્રક્રિયા સંતુલિત કોપર 2 સલ્ફર સોરી કોપર 4 કોપર 4 સલ્ફર 2 સલ્ફર 2 ઓક્સિજન 6 ઓક્સિજન 2 4 6 બરાબર એટલે આ પહેલા કોપર ઓક્સાઇડ થઈ ગયું પછી કોપર ઓક્સાઇડ થઈ પર ઓક્સિજન ને આપણે તો એકદમ સાદી રિડક્શન પ્રક્રિયા થી તમને શું મળી જાય તમારી ધાતુ આ એકદમ સરળ પ્રક્રિયા છે બીજી પ્રક્રિયા કે આ C2O છે એ તમને શું કરી દેશે રિડક્શન કરશે બરાબર કોની સાથે કાર્બન જોડે કોની સાથે પ્રક્રિયા કરશે કાર્બન સાથે કરશે પ્રક્રિયા તમને આપી દેશે કાર્બન ધાતુ અને કાર્બન મોનોક્સાઇડ બરાબર કેટલા થશે કાર્બન 3 છે અહીંયા 3 છે અહીંયા આ 3 2 લઈએ ને 2 CO અને 2 કોપર ધાતુ બરાબર તો આ તમને શું મળી ગઈ તમારી અશુદ્ધ ધાતુ મળી ગઈ બરાબર એટલે આવી પ્રક્રિયા થઈ શકે આપણે ઉપયોગથી ભૂંજનથી આ પ્રક્રિયા થઈ શકે ક્યારે ખાલી સલ્ફાઇડ હોય ત્યારે પરંતુ કોપરના અયસ્કમાં કોપર સલ્ફાઇડ સાથે આયન સલ્ફાઇડ પણ હાજર હોય આયન જે છે આયન પણ હાજર હોય બરાબર આયન પણ હાજર હોય આવું તમારે લખતું જવાનું છે એટલે તમને ખબર પડે બરાબર પરંતુ કોપરના અયસ્કમાં કોપર સલ્ફાઇડ સાથે બીજું શું હાજર હોય આયન પણ તો યાદ કરો પરાવર્તન ભઠ્ઠી પરાવર્તન
તમે આયર્ન જોડે સ્લેટ બનાવશે અને તમને કોપર મેટે મળશે. કોપર મેટે એટલે કે એમાં હજી થોડો ઘણો આયર્ન હાજર હશે કોપર મેટેમાં. અને બીજું શું હાજર હશે? આયર્ન સલ્ફેટ અને કોપર સલ્ફેટ. બરાબર, જે આયર્ન ના ઓક્સાઇડ હશે એ સિલિકા સાથે મળીને સ્લેટ બનાવશે. અને આયર્ન ના સલ્ફાઇડ અને કોપર ના સલ્ફાઇડ આ બે મળીને શું કરશે બાળકો? તો એ બંને મળીને કોપર મેટે બનાવશે. બરાબર, એટલે પહેલા તો શું થશે? તમારે શું લેવું પડશે? પરાવર્તની ભઠ્ઠી લેવાની. પરાવર્તની ભઠ્ઠી આના માટે તમારે વાપરવી પડે. બરાબર, પછી શું કરશો પરાવર્તની ભઠ્ઠીમાં? તો પરાવર્તની ભઠ્ઠીમાં તમારે સિલિકા આવશે. પરાવર્તની ભઠ્ઠી આપણે નિષ્કર્ષણ માર્ગ ભણેલું છે. એમાં શું થાય? પરાવર્તની ભઠ્ઠીમાં પ્રક્રિયા પ્રક્રિયા એક આ રીતે થાય. તમારા જે આયર્નના ઓક્સાઇડ હશે, તમારા જે આયર્નના ઓક્સાઇડ હશે તે શું કરશે? સિલિકા સિલિકા સાથે પ્રક્રિયા કરીને આયર્ન નું સ્લેગ આપશે. Fe SiO3. આને શું કહેવાય? સ્લેગ. સ્લેગ એટલે મેં તમને કીધું તું કે માઇ સ્લેગ કેવું હોય? નહીં પ્રવાહી, નહીં ઘન, પેલું એ ટાઈપનું. એ ટાઈપનું બને એટલે અલગ થઈ જાય. પરાવર્તનની ભઠ્ઠીમાં સૌથી પહેલા શું થઈ જશે? જો બરાબર, આપણી પાસે પહેલા તો કોપર એસમાં હાજર શું હશે? Cu2S FeS FeO. બરાબર, આમાંથી FeO છે સૌથી પહેલા પરાવર્તનની ભઠ્ઠીમાં સ્લેગ બનીને નીકળી જશે. સૌથી પહેલું શું નીકળી ગયું? Fe જેવો છે, સ્લેગ બનીને નીકળી ગયું. હવે તમારી પાસે આ બચ્યું, આને શું કહેવાય? કોપર મેટે. આને શું કહેવાય બાળકો? કોપર મેટે. હવે આ કોપર મેટે નું શું થશે જોઈએ. પેલા આટલું લખી લો, પછી આટલું ભૂસું. ચલો ફટાફટ પેલા આટલું લખી લો. લખી લીધું, ચલો ભૂસું છો. તો આપણે પરાવર્તનની ભઠ્ઠી કરી રહ્યા છીએ તેની પ્રક્રિયા કે જે પરાવર્તનની ભઠ્ઠી છે તમારી પાસે શું થશે? કોપર મેટે. એમાં તે સલ્ફાઇડ છે, કોપર ના સલ્ફાઇડ અને આયર્ન ના સલ્ફાઇડ. તો તમે શું કરશો કે તમે છે ને એક કોપર મેટે ને સિલિકાના પડ વાળા એક પરિવર્તનમાં પરિવર્તક. પરિવર્તક કોને કહેવાય? પરિવર્તક એટલે એક વાત બીજામાં જે પરિવર્તન કરે એને માટે એક સાધન. બરોબર, તો એક પરિવર્તક જેવું સાધન આવે છે. એ સાધન પણ કેવું હશે? એ એટલે વચ્ચે પટ્ટી મૂકેલી હશે. શેની? સિલિકાની પટ્ટી. તો સિલિકાનું પડ હશે એમાં, પટ્ટી નહીં પડ. તો સિલિકાના પડ વાળું જે આપણી પરિવર્તક હશે એ પરિવર્તકમાં તમે શું કરશો? અંદર કોપર મેટે ભરશો. સમજાણ શું કરશો? એ જે વાસણ છે એમાં તમે કોપર મેટેને ભરશો, થોડીક સિલિકા ઉપરથી નાખશો. અંદર શું નાખશો? થોડીક સિલિકા ઉપરથી નાખશો. બરાબર, એટલે સિલિકા નાખશો ને પછી બહારથી એની અંદર હવા ફૂંકવાની. આપણે આમ જે ચૂલામાં ફૂંકીએ એમ શું કરશો? બહારથી અંદર હવા ફૂંકશો. એટલે અંદર હવા ફૂંકશો ને એટલે બે વસ્તુ થશે. પહેલું, તમારા જે સલ્ફાઇડ છે આયર્નના સલ્ફાઇડ, હવા ફૂંકી તમે, હવા ફૂંક એટલે ઓક્સિજન આપ્યું. હવા ફૂંક એટલે શું આપ્યું તમે? કોઈ પણ વસ્તુ હવા. હું આમ કરું એટલે મેં ઓક્સિજન માનો કે બહાર નાખ્યો. બરાબર, હવા ફૂંકી આ તો આપણામાંથી કાર્બન ડાયોક્સાઇડ નીકળે. પહેલી વાર આપણે કરીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ નીકળે, તમને ખબર છે. પણ ઓક્સિજન ક્યારે નીકળે? કે તમે કોઈ પણ મોઢેથી નહીં પણ તમે કોઈ પણ રીતે વાત ફૂંકો, પહેલાં ઓક્સિજન નાખો છો. તમે વાસણમાં શું નાખ્યું કહેવાય? ઓક્સિજન નાખ્યું કહેવાય. બરાબર, એટલે તમે નાખી દીધો એની અંદર ઓક્સિજન. તો આનું થઈ જશે ફેરસ ઓક્સાઇડ અને SO2 ઉગી જશે હવામાં. કોપર સલ્ફેટ
સૌથી પહેલે રિએક્શન જો તમે ચોપડા લખી છે આ જ લખી છે આપણે બરોબર હવામાં ઉડી ગયું બરોબર અને આ કોપર ઓક્સાઇડ અને આ કોપર સલ્ફેટ રિએક્ટ કરશે થોડા જ કોપર સલ્ફેટ બચી જશે કે અને કોપર ઓક્સાઇડ તમારા શું કરશે રિએક્શન કરશે એટલે પ્રક્રિયા કરશે તમને આપશે કોપર ની ધાતુ તમને શું આપશે એ કોપર ની ધાતુ અને SO2 હવામાં ઉડી જશે બરોબર SO2 હવામાં ઉડી જશે એટલે તમને શું મળી તમારી કોપર ની અશુદ્ધ ધાતુ મળી બરોબર હવે આ જે તમને કોપર માં એને કે કોપર તમને ફોલ લાવવાનું મળશે ઉપર કેવું મળશે ઉપર ફોલ ના પડેલા હોય શું કામ કેમ કે ઈ ધાતુ જે જો પેલા ગરમ ગરમ ધાતુ જે નીકળી હોય એટલે એ હજી સ્થિતિ ઘન ન હોય એને તો ફોલ લાવશે ફોલ લાવશે ના આવે આ SO2 કોઈ પણ તમને ખબર છે કે જ્યારે કોઈ પણ વસ્તુ બાષ્પીભવન થતી હોય હવામાં જતી હોય ત્યારે પાણી પરપોટા થાય છે ને પરપોટા શું કામ થાય કેમ કે ઈ જે પાણી છે એ વરાળ બનીને ઉપર જાય છે એમ SO2 જ્યારે હવા બનીને ઉપર જતું હશે બરોબર વાયુ બનીને ઉપર જતું હશે ત્યારે એ શું કરશે ફોલ્લા ઉત્પન્ન કરશે જ્યાંથી SO2 ઉપર જાય ત્યાં ફોલ્લો બનશે એટલે આ ફોલ્લાવાળું કોપર મળવાનું કારણ એક કારણ ઘણો એક મનમાં પૂછીએ કે જ્યારે તમને પરાવર્તનની ઘટનામાં કોપર આયનોમાંથી કોપર ધાતુનું નિષ્કર્ષણ કરો છો ત્યારે તમને ફોલ્લાવાળો કોપર શું કામ મળે છે તો કારણ કે SO2 જે છે એ હવામાં જતો હોય એના લીધે જે ફોલ્લા છે એ બને છે તો આ થઈ ગયું કોપરનું કોપર ધાતુનું નિષ્કર્ષણ બરોબર એ જ રીતે તમારે ઝીંકનું નિષ્કર્ષણ નામનું કંઈ કરવું હતું બરાબર જો ઝીંકનું નિષ્કર્ષણ કરો તો ઝીંકની લીટી જોવો અહીંયા સુધી ઝીંકની લીટી બધાય નીચે છે અહીંયા પછી આ પોઈન્ટ પછી આ બે લાઈન જે છે એ ઝીંકની નીચે આવે છે લાગુ નથી એક ઝીંકનું કરીએ કે રિડક્શન બરાબર તો અહીંયા કંઈક 1600 કેલ્વિન જેવું તાપમાન આપણે 1670 કેલ્વિન જેવું તાપમાન તો એ 1600 કેલ્વિન પર તાપમાન શું થશે ઝીંક ઓક્સાઇડ હશે સીધે તમને રિએક્શન લખી દઉં શું થશે આ અલગ જ રિએક્શન છે ઝીંક માટેનું છે ZN ધાતુ માટે શું થશે 1600 કેલ્વિન તાપમાને ઝીંક ઓક્સાઇડ હશે બરાબર રિએક્શન કોને કરવાનો મને કાર્બન જોડે કરાવું તો કાર્બન મોનોક્સાઇડ બનાવશે પછી એટલો CO2 કાર્બન સાથે રિએક્શન કરાવું 1670 કેલ્વિને તમારે અહીંયા પોઈન્ટ પછી એક તાપમાન કોઈ પણ લઈ લો આની સાથે આ તાપમાન લઈ લો મને કે આ બે જ્યાં છેદે છે 1600 કેલ્વિન તાપમાને બરાબર તો 1670 કેલ્વિન હશે તો આમાં અને કાર્બન મોનોક્સાઇડ આ થઈ ગયું ઝીંકનું નિષ્કર્ષણ આ આપણું કોપરનું નિષ્કર્ષણ તો સમજાય કે બરાબર વિદ્યાર્થીઓ બરાબર ચલો તો લખી નાખો બરાબર આ આપણું આપણે જે બે બાકીનું નિષ્કર્ષણ જોવાનું બાકી હતું એ જોઈ લીધું યાદ રાખજો મેં તમને જે રીતે પોઈન્ટ લખાવ્યા છે એ પોઈન્ટ વાઇઝ જ લખજો અને શું કામ કઈ રિએક્શન થાય છે એ ખબર હોવી જોઈએ કે ભાઈ અહીંયા સ્લેજ શું કામ બનાવ્યો કારણ કે આ કાઢ્યું હતું અહીંયા ફરીથી સ્લેજ વાળી એની પ્રક્રિયા શું કામ આવી કેમ કે આ એથી એ શું બેઠા એ ઉમાર રૂપાંતરણ થયું પછી એની આપણે સ્લેજ બને એટલે કાઢી દીધું બરાબર તો જે બંને થિયરી છે કોપર ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ અને ઝીંકનું નિષ્કર્ષણ બંને કેટલી વાર લખશો બે બે વાર ઘરે લખવાનું છે આ પણ આવતા આવડવું જોઈએ એની ગામની આ આકૃતિ એક કામ કરો આજે ને ઘરે કેટલી વાર બનાવજો 5 વાર બનાવજો એની ગામની આકૃતિ તાપમાન અને ડેલ્ટા જી ની કિંમત સાથે બનાવતા આવડવી જોઈએ જે આપણે આગલા લેક્ચરમાં બનાવેલી છે એટલે આજે તાપમાન ને નથી લખ્યું પણ તમારે 5 વાર બનાવીને યાદ રાખવાની